जय स्वामीनारायण। धोरण आठ गुजराती मीडियम, विषय इंग्लिश। मित्रों, अपने गया वक्त सेम वन नु पेपर लखावता हता, क्वेश्चन नंबर फोर सुधी लखायो। आज अपने क्वेश्चन नंबर फाइव ए विषय लखावशू, जेनु नाम छे पिक्चर डिस्क्रिप्शन। पिक्चर डिस्क्रिप्शन, पिक्चर डिस्क्रिप्शन एटले चित्र वार्ता लखवानी आवती हती पहला, पण हवे खाली जग्या पूरवानी आवे छे, तो अपने खाली जग्या पूरवा उपर ध्यान आपीशुं। तो लखो, अहीं एक चित्र आप्युं छे तमारी समक्ष, आवुं एक चित्र आपवामां आवशे, एना आधारे आपणे खाली जग्या पूरवानी छे। This is a this is the picture of a blank, blank means khali jagya. It is a crowded place. It is a crowded place. There are many खाली जग्या इन द मार्केट। द रोड इज खाली जग्या एंड डर्टी। खाली जग्या आर स्टैंडिंग विथ देयर कार्ट, विथ देयर कार्ट्स ऑन बोथ द साइड ऑफ द रोड, ऑफ द रोड। टू काउज आर स्टैंडिंग, टू काउज आर स्टैंडिंग there is a lot of khali jagya the traffic police is trying to control the traffic, હવે મિત્રો, આપણે પાંચ ખાલી જગ્યા પૂરવાની છે, પાંચ માર્ક્સની છે, તો ખાલી જગ્યાના ઓપ્શન પણ આપ્યા છે। This is a picture of a market. It is crowded place. There are many hawkers, shops. Market ની અંદર ઘણી બધી shop હોય, તો આપણે shop વિશે લખીશું। There are many shops in the market. The road is narrow and dirty. Hawkers
हॉकर्स एटले फेरियाओ, हॉकर्स एटले फेरियाओ तेमना कार्ट एटले गाड़ा लईने रोडनी बन्ने साइड उभा छे। देर इज अ लॉट ऑफ ट्राफिक। आ रीते आपणे पांच खाली जग्या पूरवानी छे, एटले प्रश्न नंबर ए आपणो कम्प्लीट थई जाय त्यार पछी आपणे प्रश्न नंबर पांच बी तरफ आगळ जईए। लखी लो मित्रों, हवे अपने प्रश्न नंबर पांच बीमो एक माहिती आपेली होय, माहितीना आधारे प्रश्नना जवाब आપવાના છે, જેને આપણે નોન વર્બલ ટેક્સ્ટ કહીએ છીએ। એ ફકરો ગમે ત્યાંથી આવી શકે મિત્રો, તો એ ફકરાના આધારે આપણે પ્રશ્નના જવાબ આપવાના છે, જેને આપણે નોન વર્બલ ટેક્સ્ટ કહીએ છીએ અથવા એડવર્ટાઇઝમેન્ટ કહીએ છીએ। ક્વેશ્ચન નંબર 5B એડવર્ટાઇઝમેન્ટ એટલે કે કોઈપણ જાહેરાત હોય એના આધારે પ્રશ્નના જવાબ આપવા। તો પ્રશ્ન નંબર એક લઈએ આપણે। પ્રશ્ન નંબર એક છે, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્ટોર, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ, આ સ્ટોરનું નામ મિત્રો આપણે ક્યાંયથી નહીં લખવાનું, જે ફકરામાં આપેલું હોય ત્યાંથી જ લખવાનું છે। ધ નેમ ઓફ ધ સ્ટોર ઇઝ શુભલક્ષ્મી ગાર્મેન્ટ સ્ટોર, શુભલક્ષ્મી ગાર્મેન્ટ સ્ટોર ઉપર લખેલું જ છે, ખાલી આપણે વાંચવાનું છે અને લખવાનું છે અને સમજવાનું છે કે આ પ્રશ્નનો જવાબ શું આવે છે। ક્વેશ્ચન નંબર બે, વેર ઇઝ ધ શોપ, Where is the shop? આ દુકાન ક્યાં આવેલી છે તેનું એડ્રેસ પણ અંદર આપેલું છે, તો આણંદ વિદ્યાનગર રોડ આણંદ। The shop is on આણંદ વિદ્યાનગર રોડ આણંદ, આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલી છે। ત્રીજો નંબર છે, વેન ઇઝ ધ શોપ ઓપન, ક્યારે દુકાન ખુલ્લી રહે છે, ક્યારે દુકાન બંધ રહે છે, એ પ્રશ્નનો જવાબ આપણે આપવાનો છે। તો પ્રશ્ન નંબર ત્રણ, વેન ઇઝ ધ શોપ ઓપન, ધ શોપ ઇઝ ઓપન ઓલ ડેઝ, ઓલ ડેઝ એટલે કે બધા જ દિવસ દુકાન ખુલ્લી રહે છે। નંબર ફોર્થ, હાઉ મચ ડિસ્કાઉન્ટ, હાઉ મચ ડિસ્કાઉન્ટ ઇઝ દેર ઓન ધ ડ્રેસીસ, ઇઝ દેર ઓન ધ ડ્રેસીસ, ડ્રેસમાં કેટલું ડિસ્કાઉન્ટ છે તો અહીંયા લખવાનું। દેર ઇઝ અ
50% डिस्काउंट, डिस्काउंट ने गुजराती में वर्तर कहवाय, डिस्काउंट ऑन द ड्रेसीस। आ रीते मित्रों चार प्रश्नों लखी लो, पछी आपणे ऊपर पांचमो प्रश्न लखाईए। पहलो प्रश्न कम्प्लीट करो, वॉट इज द नेम ऑफ द स्टोर, एटले आपणे भूसी नाखीए अने पछी लखाईए छेल्लो प्रश्न, वॉट काइंड ऑफ ड्रेसीस आर अवेलेबल इन द शॉप, कया प्रकारना ड्रेस मळे छे, तो ये पण अंदर आपेलू छे, फोन नंबर पण आपेलो छे। एटले घणी वखते फोन नंबरनो प्रश्न पण आवे छे, तो आपणे ध्यान राखवानुं કે કયો પ્રશ્ન આપણે ક્યાં લખવો। ક્વેશ્ચન નંબર 5, વોટ કાઇન્ડ ઓફ ડ્રેસીસ આર અવેલેબલ, અવેલેબલને ગુજરાતીમાં ઉપલબ્ધ કહેવાય મિત્રો, અવેલેબલને ઉપલબ્ધ કહેવાય, ઇન ધ શોપ, આ દુકાનમાં કયા પ્રકારના ડ્રેસ મળે છે, ઉપલબ્ધ છે, તો ડાયરેક્ટ જવાબ લખો હોય તો પણ લખાય, લેડીઝ વિયર પાર્ટી વિયર ઇન્ડો વેસ્ટર્ન ડ્રેસીસ ટ્રેડિશનલ ડ્રેસીસ। આ રીતે આપણે ક્વેશ્ચન નંબર 5B પૂરો કરીએ। હવે છે ક્વેશ્ચન નંબર 5C, તેમાં બે નિબંધ આપ્યા છે, તે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર લખાવશું। ત્યાં સુધી આપની રજા લઈએ અને નેક્સ્ટ વિડીયોની અંદર નિબંધ લખવા માટે તૈયાર થઈ જજો। આજે આપણે ક્વેશ્ચન નંબર 5A અને 5B પૂરો કર્યો છે, આવતીકાલે એટલે કે નેક્સ્ટ વિડીયોમાં ક્વેશ્ચન નંબર 5C નિબંધ પૂર્ણ કરીશું। આ રીતે આપણે 80 માર્ક્સનું પેપર નેક્સ્ટ વિડીયોમાં પૂરું કરીશું। જય સ્વામિનારાયણ।